Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic sound for the subject Engineering Physics Group 1. सौथी पहला आपणे अवाजने संगत तरंग तरीके जोईशुं. तो अहीं आगळ चार फिगर दर्शावेली छे, ए बी सी अने डी, जेनी अंदर स्वरकांटो दर्शावेलो छे. फर्स्ट फिगरनी अंदर आपणे जोई शकीए छे कि बधी लाइन एक सरखा अंतरे आवेली छे, बधा कंपननी लाइन समान अंतरे अने समांतर छे. बी फिगरनी अंदर स्वरकांटानुं पांखियुं जमणी तरफ धकेलाय छे, बहारनी तरफ धकेलाय छे, एटले एनी नजीक रहेला कंपन जे छे ते नजीक नजीक दर्शावेला छे अने बहारनी तरफना कंपन थोड़ा दूर अंतरे दर्शावेला छे. आकृति सीनी अंदर आपणे जोई शकीए छीए के स्वरकांटानुं पांखियुं एनी ओरिजिनल पोजिशन पर पाछू फरे छे, त्यारे एनी नजीक रहेला स्तर जे छे ए पण एकबीजाथी थोड़ा दूर रहे छे अने आगळ कंपनोने धकेले छे. एना पछी फिगर डीनी अंदर जोई शकीए छीए कि स्वरकांटानुं पांखियुं नजीक आवे छे, एटले एनी नजीक रहेला हवाना स्तर जे छे ए पण नजीकनी तरफ धकेलाय छे, एटले के एमनी वच्चेनुं अंतर वधे छे. अने आपणे व्यवस्थित रीते जोईए तो आ फिगर समझीने आपणे व्यवस्थित रीते समझी शकीए. जेम कि अवाजने संगत तरंग तरीके जोईशुं तो ज्यारे स्वरकांटाने रबर पेडिंग साथे अथड़ावामां आवे छे त्यारे તે कंपन કરે છે અને અવાજ સંભળાય છે. જ્યારે સ્વરકાંટા સ્થિર હોય છે ત્યારે તેની તદ્દન નજીકમાં રહેલા હવાના સ્તર પણ સ્થિર હોય છે. એ સ્થિતિ આકૃતિમાં સમાન અંતરે સમાંતર લાઇન વડે દર્શાવેલી છે. સ્વરકાંટાનું પાંખિયું જ્યારે બહારની તરફ ગતિ કરે છે ત્યારે તેની તદ્દન નજીક રહેલી હવાને બહાર તરફ ધક્કો લાગે છે, એટલે કે સંઘનન થાય છે. આકૃતિ બીમાં આ સ્થિતિ નજીક આવેલી લાઇન દ્વારા દર્શાવેલી છે. હવે દબાયેલા સ્તરો વિકૃતિમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તેમના પછીના સ્તરને ધક્કો મારે છે. જ્યારે પાંખિયું પોતાની સામાન્ય સ્થિતિ પર પાછું ફરે છે ત્યારે સંઘનન આગળ વધે છે, જે આપણે આકૃતિ સીમાં જોઈ શકીએ છીએ. જ્યારે પાંખિયું અંદરની તરફ ગતિ કરે છે ત્યારે સંપર્કમાં રહેલા હવાના સ્તરો પણ અંદર તરફ ગતિ કરે છે અને આમ વિઘનન ઉત્પન્ન થાય છે. જેમ જેમ સ્વરકાંટાના પાંખિયા એટલે કે પ્રોન્ચ્સ ઓફ ટ્યુનિંગ ફોર્ક આગળ પાછળ ગતિ કરે છે તેમ તેમ અચળ વેગથી વારાફરતી સંઘનન તથા વિઘનન ગતિ કરે છે. મધ્યમના કણો મધ્યમાન સ્થિતિની આજુબાજુ વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સની ગતિની દિશામાં ગતિ કરે છે. લંબગત તરંગોમાં જેમ શૃંગ તથા ગર્થ થાય છે તેમ સંગત તરંગોમાં સંઘનન તથા વિઘનન થાય છે. સંઘનન સમયે મૂળ ઓછી જગ્યામાં ખૂબ મોટી સંખ્યામાં અણુઓ ભેગા થાય છે, તેથી માધ્યમની ઘનતા તથા દબાણ વધે છે. આમ માધ્યમમાં સંગત તરંગ પ્રસરણ વખતે ઘનતા અને દબાણમાં ફેરફાર થાય છે. ધ્વનિ તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાતો, મીડિયમ ફોર પ્રોપેગેશન ઓફ સાઉન્ડ વેવ, રિક્વાયરમેન્ટ મીડિયમ ફોર પ્રોપેગેશન ઓફ સાઉન્ડ વેવ. અવાજના તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. જનરલી આપણે જે અવાજ સાંભળીએ છીએ તે હવામાં પ્રસરતો હોય છે અને અવાજ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી. કાચની બરણી કે જાર કહીએ તો એની અંદર ઇલેક્ટ્રિક બેલને રાખવામાં આવે અને બેટરી વડે જોડીએ તો આપણને અવાજ સંભળાય છે. જો જારમાંની હવાને ધ્વનિ શોષક વડે બહાર કાઢવામાં આવે તો અવાજ નાનો થાય છે, ધીમેથી સંભળાય છે. પણ જો જારમાં શૂન્યાવકાશ કરી શકાય તો બેલનો અવાજ સંભળાતો નથી, એટલે કે અવાજ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી, ફક્ત માધ્યમમાં જ પ્રસરી શકે છે. એના પછી આવે છે પ્રગામી તરંગ. તો પ્રગામી તરંગ કોને કહીશું? તો અવાજનું તરંગ માધ્યમમાં સતત આગળ વધતું હોય
तो तेने प्रगामी तरंग कहेवामां आवे छे। प्रगामी तरंग माटेनुं पण इक्वेशन छे, तो एने आपणे सरळ आवर्त गतिना समीकरण परथी तारवीए। सरळ आवर्त गति माटेनुं समीकरण आपणी पासे हतुं y इक्वल टू a साइन ओमेगा टी। एनी अंदर ओमेगानी वेल्यू आपणे 2π/T એટલે 2π/આવર્તકાળ મૂકીશું, તો આપણું ઇક્વેશન બનશે y ઇક્વલ ટુ a સાઇન 2π/T ઇન્ટુ સ્મોલ t। ઉદ્ભવ સ્થાન 0 થી x અંતરે રહેલા પદાર્થ કણ એને આપણે ધ્યાનમાં લઈએ। જો તરંગના પ્રસરણનો વેગ v હોય તો પદાર્થ કણ એ ઉદ્ભવ સ્થાને રહેલા પદાર્થ કણ 0 થી x/v સેકન્ડ મોડો કંપન કરશે। એટલા માટે એના સ્થળાંતર મેળવવા માટે સમીકરણ એકમાં સ્મોલ ટીને સ્થાને સ્મોલ t-x/v મૂકવું પડે, એટલે ઇક્વેશન આપણું બનશે y ઇક્વલ ટુ a સાઇન 2π/T ઇન્ટુ સ્મોલ ટીની જગ્યાએ આપણે મૂકીશું સ્મોલ t-x/v, એટલે ઇક્વેશન થશે a સાઇન 2π(t/T) - x/v t, પણ v ઇક્વલ ટુ n લેમડા, n એટલે ફ્રિકવન્સી અને લેમડા એટલે તરંગ લંબાઈ, એટલે આપણું થશે vt = n λ, v/t = n λ, એટલે vt = n λ। હવે આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીશું તો આપણને ઇક્વેશન મળશે y ઇક્વલ ટુ a સાઇન 2π (t/x/λ) આ પ્રગામી તરંગ માટેનું સમીકરણ છે। હવે ધ્વનિ તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ એ બધા વચ્ચેનો આપણે સંબંધ જોઈશું, રિલેશનશિપ બિટવીન વેલોસિટી, વેવલેન્થ એન્ડ ફ્રિકવન્સી। તો અહીંયા આગળ એક ફિગર દર્શાવેલી છે જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલો છે, એની અંદર આપણે એક તરંગ દર્શાવેલો છે, આ ભાગ સુરંગ કહેવાશે, આ ભાગ ગર્ત કહેવાશે અને ફરીથી એ જ તરંગ આગળ વધશે। તો ક્રમિક સુરંગ વચ્ચેનું અંતર જે છે એને આપણે લેમડા કહીશું, તરંગ લંબાઈ કહેવાશે, અથવા એ લેમડાને આપણે નીચે પણ આ રીતે દર્શાવી શકીએ। એક તરંગ કમ્પ્લીટ થવા માટે લાગતો સમય એટલે કે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનું અંતર એ આપણું t કહેવાશે, એટલે એનું અડધું ડિસ્ટન્સ t/2 અહીંયા આગળ આવશે। તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તરંગ લંબાઈને તરંગને તરંગ લંબાઈ જેટલું અંતર કાપતા આવર્તકાળ જેટલો સમય એટલે કે T જેટલો સમય લાગે છે। હવે તરંગનો વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, એટલે કે v ઇક્વલ ટુ λ/T, પરંતુ 1/T ઇક્વલ ટુ આવૃત્તિ, એટલે જેને આપણે n વડે દર્શાવી શકીએ અથવા સ્મોલ f વડે પણ દર્શાવી શકીએ, એટલે v ઇક્વલ ટુ n લેમડા થશે। પ્રકાશના તરંગોની માફક ધ્વનિ તરંગોનું પણ સપાટી વડે શોષણ, પરાવર્તન, વક્રીભવન વગેરે થાય છે। ધ્વનિના પડઘા એ સપાટી પરથી પરાવર્તિત થતા ધ્વનિને આભારી છે।